નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ છ બેરોજગારી જેમાં આપણો રનિંગ ક્વેશ્ચન છે ભારતમાં બેરોજગારી ઉદભવવા માટેના જવાબદાર પરિબળો સમજાવો એવા તે કયા પરિબળો જેના લીધે ભારતમાં બેરોજગારીની સમસ્યા તીવ્ર બની છે એ પરિબળો વિશેની આપણે અહીં વાત કરી રહ્યા છીએ ઓકે તો એમાં આપણે પ્રસ્તાવના જોઈ ગયા હતા પ્રસ્તાવનામાં એવું કીધું હતું કે ભારતમાં બેરોજગારી અંગેની માહિતી કોણ પ્રકાશિત કરે છે તો કે આયોજન પંચ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન રોજગાર વિનિમય કચેરી તેમજ ભારતમાં બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલી ભગવતી સમિતિ એના દ્વારા બેરોજગારી અંગેના અહેવાલો પ્રકાશિત થાય છે જે અહેવાલોમાં બેરોજગારી અંગેની વિવિધ માહિતીઓ પ્રકાશિત થયેલી હોય છે જે માહિતી મુજબ જોવા જઈ તો દેશમાં આર્થિક વિકાસ થયો છે છતાં પણ બેરોજગારીની સમસ્યા વધતી ગઈ છે તીવ્ર બનતી ગઈ છે જે ભારત માટે એક ચિંતાજનક બાબત છે જોઈએ આંકડાઓ પ્રથમ પંચવર્ષીય યોજનાના અંતે ત્રેપન લાખ બેરોજગારો પાંચમી યોજનાના અંતે ત્રણસો ચાર લાખ અને નવમી યોજનાના અંતે ત્રણસો અડતાલીસ પોઈન્ટ પાંચ લાખ બેરોજગારો થઈ ગયા સતત બેરોજગારીની સમસ્યા વધતી ગઈ ચિંતાજનક બાબત ગણાય દેશ માટે તો ભારતમાં બેરોજગારીની સમસ્યા વધતી જતી હોય તો એમ એ માટે કેટલાક પરિબળો જવાબદાર છે એ માટે કેટલાક કારણો જવાબદાર છે આવા દસ કારણો આપણે અહીં સમજવાના છે જેમાં શરૂઆતના બે કારણોની આપણે વાત કરીએ વસ્તી વૃદ્ધિનો ઊંચો દર કઈ રીતે બેરોજગારી માટે જવાબદાર બનીનો છે તેમજ રોજગારીની તકોમાં ધીમો વધારો કઈ રીતે બેરોજગારી માટે જવાબદાર બને છે એના વિશેની આપણે લાસ્ટમાં વાત કરી આજે આપણે ત્રીજા મુદ્દાની વાત કરીએ બચત અને મૂડીરોકાણનો નીચો દર એ કઈ રીતે બેરોજગારી માટે જવાબદાર બને એના વિશેની અહીં આપણે વાત કરીએ જો દેશમાં આયોજન કાર્ડ દરમિયાન રાષ્ટ્રીય આવકવૈધી છે એમાં ના નહીં જો કાર્ડ એટલે ઓગણીસો એકાવનથી લઈ અત્યાર સુધીનો સમયગાળો એટલે આયોજન કાળ આયોજનકાળ દરમિયાન દેશમાં રાષ્ટ્રીય આવક વૈધી છે છતાં પણ વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેવાથી માથાદીઠ ઠાવકમાં જોઈએ એવો વધારો થયો નથી કોઈ પણ દેશની માથાદી ઠાવકમાં ઝડપથી વધારો ક્યારે શક્ય બને રાષ્ટ્રીય આવક ઝડપથી વધતી હોય અને સામે વસ્તી વૃદ્ધિનો દર નીચો હોય તો જે તે દેશની માથાદીઠ આવકમાં ઝડપથી વધારો શક્ય બને પણ ભારતમાં શું થયું છે જો આયોજનકાળ દરમિયાન રાષ્ટ્રીય આવકમાં વધારો થયો પણ સાથે સાથે વસ્તી વૃદ્ધિનો દર પણ ઊંચો રહ્યો રાષ્ટ્રીય આવક વૈધી છે પણ સામે વસ્તી પણ વૈધી છે ને એટલે જ દેશમાં માથાદીઠ આવક ધીમા દરે વૈધી કૌટુંબિક માથાદીઠ આવકમાં ધીમી ગતિએ વધારો થવા પામ્યો છે ને એટલે જ એવું થયું છે કે માથાદીઠ આવકમાં જે વધારો થાય છે એ બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ ખર્ચાઈ જાય એટલે બચત અને મૂડીરોકાણ રીએ કુટુંબમાં એક બાજુ સભ્ય સંખ્યા વધતી જતી હોય અને બીજી બાજુ કુટુંબની આવક ઝડપથી વધતી ન હોય તો શું થાય કુટુંબની જે કઈ બચત હોય એ બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ ખર્ચાઈ જાય એટલે કુટુંબ પાસે બચત રીએ નહીં બોજારૂપ વસ્તી કોને ગણશું તો કે જે વસ્તી આર્થિક પ્રવૃત્તિ નથી કરતી અર્થ ઉપાર્જન નથી કરતી પણ માત્ર વપરાશ જ કરે છે એને આપણે બોજારૂપ આશ્રિત વસ્તી ગણશું જેમાં બાળકો વૃદ્ધો અશક્ત લોકો વિકલાંગો વગેરેનો સમાવેશ થાય કે જે અર્થ ઉપાર્જન માટેના પ્રયત્નો નથી કરતા એટલે આપણે એને બોજારૂપ વસ્તી આશ્રિત વસ્તી કહેશું એટલે યાદ રાખજો એક બાજુ કુટુંબની માથાદી ઠાવક ધીમી ગતિએ વધતી હોય અને બીજી બાજુ કૌટુંબિક સભ્ય સંખ્યા વધતી જતી હોય તો થાય એવું કે માથાદી ઠાવકમાં જે કંઈ વધારો થાય છે એ કુટુંબમાં બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ ખર્ચાઈ જાય એટલે કુટુંબની બચત નીચી રહીએ અને કૌટુંબિક બચતો નીચી રહીએ તો શું થાય અમે મૂડીરોકાણ પણ નીચારીએ કોઈપણ દેશમાં મૂડીરોકાણ વધે ક્યારે જો એ દેશના લોકોની બચત ઊંચી હોય તો એટલે રોકાણનો પૂરેપૂરો આધાર કેના ઉપર છે બચત ઉપર આપણે પણ જુદી જુદી જગ્યાએ રોકાણ તો જ કરી શકીએ જો આપણી પાસે બચત હોય બચત જ ન રહેતી હોય તો રોકાણનો કોઈ પ્રશ્ન નથી આવતો ઘણા બધા લોકો જુદી જુદી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય પણ સામે એની બચત હોય એટલે ઇન્વેસ્ટમેન્ટ કરે છે ન હોય તો તો કોઈ પ્રશ્ન નહીં એટલે દેશમાં બચત અને રોકાણનો દર ખૂબ નીચોર રહ્યો છે અને એટલે જ તમે જુઓ તો ઉદ્યોગ ક્ષેત્રે રોકાણો નીચા ખેતી ક્ષેત્રે રોકાણો નીચા અન્ય ક્ષેત્રોમાં પણ રોકાણો નીચા અને રોકાણ નીચા હોય એટલે નવી રોજગારીની તકોમાં ખાસ કોઈ વધારો થાય નહીં કોઈ પણ ક્ષેત્રમાં જો રોકાણ વધારવામાં આવે ને તો વિશાળ માત્રામાં નવી રોજગારીની તકોનું સર્જન થાય પણ આપણા દેશની સ્થિતિ આ રહી છે કે રોકાણો નીચા રહ્યા એટલે રોજગારીની તકો ખાસ વૈધી નહીં એટલે બેરોજગારીની સમસ્યામાં શું થયું વધારો થયો બે માર્કમાં આપણને પૂછાય કે ભારતમાં બચત અને મૂડીરોકાણનો નીચો દર બેરોજગારી માટે જવાબદાર બેનો છે સમજાવો તો ત્યાં આપણે આ મુદ્દાની સમજૂતી લખવાની થાય હવે આપણે બેરોજગારી માટેનું ચોથું કારણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એના વિશેની ચર્ચા કરવાની છે અહીં પહેલાં તો આપણે એ બાબત સમજીએ કે ઉત્પાદન માટેની જે પદ્ધતિઓ છે એમાં બે પદ્ધતિઓનો સમાવેશ થાય એક તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને બીજી શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આ બે પદ્ધતિની સમજ આપણામાં હોવી જરૂરી છે કોને ગણશું મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કોને ગણશું શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પહેલાં તો તમે એ જાણી લે તો જુઓ જે ઉત્પાદન પદ્ધતિમાં નવી ટેકનોલોજીના યંત્રો પાછળનું મૂડીરોકાણ ખૂબ વધારે હોય આધુનિક યંત્રો અને ટેકનોલોજી પાછળ ખૂબ મોટા પાયે મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય અને એ જ આધુનિક ટેકનોલોજીની મદદથી ખૂબ મોટા પાયે ઉત્પાદનો કરવામાં આવતા હોય સામે શ્રમિકોની જરૂરિયાત ખૂબ ઓછી રહેતી હોય આ પ્રકારની ઉત્પાદન પદ્ધતિને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેશું કે જ્યાં શ્રમિકોની રિક્વાયરમેન્ટ ઓછી રહીએ તો એની સામે બીજી પદ્ધતિ છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કે જેમાં આધુનિક ટેકનોલોજીના યંત્રો અને ટેકનોલોજી પાછળ મૂડી રોકાણ ખૂબ ઓછા હોય ઉત્પાદન પ્રક્રિયાનો મેક્સિમમ આધાર શ્રમિકો ઉપર હોય આ પ્રકારની ઉત્પાદન પદ્ધતિને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ તરીકે ઓળખશું અહીંયા આપણે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વિશેની વાત કરીએ એ કઈ રીતે દેશમાં બેરોજગારી માટે જવાબદાર બની છે તો જુઓ ભારતમાં એક બાજુ મૂડીની અછત છે અને બીજી બાજુ શ્રમની છત છે દેશમાં આ સ્થિતિ છે એક બાજુ મૂડીની અછત અને બીજી બાજુ શ્રમની છત આથી બેરોજગારીની સમસ્યા હળવી કરવી હોય તો દેશમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને જ વધારે મહત્વ આપવું પડે અહીંયા આગળ વધીએ તો ભારતમાં મૂડીની શું છે અછત શ્રમની શું છે છત દેશમાં વસ્તી ખૂબ ઝડપથી વધે છે એટલે જ શ્રમિકોની સંખ્યા પણ ખૂબ ઝડપથી વધે છે એટલે શ્રમની છત છે શ્રમિકો જોઈએ એટલા પ્રાપ્ત થાય આ સ્થિતિ છે આથી બેરોજગારીની સમસ્યા જો દેશમાં હળવી કરવી હોય તો કઈ ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ કહેવાય તો કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પણ જો ભારતની સ્થિતિ બીજી પંચવર્ષીય યોજનાથી મોટા પાયાના ઉદ્યોગોના વિકાસ માટેની નીતિ અપનાવવામાં આવી છે આપણા દેશમાં ઓગણીસો છપ્પનથી જ્યારે બીજી પંચવર્ષીય યોજના અમલમાં આવી ત્યારે મોટા પાયાના ભારે ઉદ્યોગોનો ઝડપથી વિકાસ થાય એ માટેની નીતિ અપનાવવામાં આવી છે અને આવા પાયાના ભારે ઉદ્યોગોના વિકાસ માટે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને જ વધારે મહત્વ આપવામાં આવ્યું છે યાદ રાખજો આ પાયાના ભારે ઉદ્યોગો એ એવા ઉદ્યોગો હોય છે કે જેમાં ફરજિયાત મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જ અપનાવવી પડે એટલે આવા ઉદ્યોગોમાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો વધુ ઉપયોગ થાય છે બીજી બાજુ જોઈએ તો ખેતી ક્ષેત્રે અને ઉદ્યોગ ક્ષેત્રે પણ વધુને વધુ યાંત્રિકીકરણ અપનાવવામાં આવી રહ્યું છે હવે આધુનિક ટેકનોલોજીના યંત્રો પાછળ પ્લાન્ટ પાછળ મશીનરી પાછળ બહુ મોટા પાયે મૂડીરોકાણ થતું હોય અને વધુ પડતું ઉત્પાદન આવા યંત્રોની મદદથી જ થતું હોય તો શ્રમિકોની રિક્વાયરમેન્ટ કેવી રીતે ઓછી રહીએ એટલે બેરોજગારીની સમસ્યા ઉદ્ભવે એટલે આપણા દેશમાં રોજગારીની તકો ધીમી ગતિએ વૈધી છે પરિસ્થિતિ આ છે એટલે આપણા દેશમાં બેરોજગારી વધુ પડતી છે જો દેશમાં ઉદ્યોગ ક્ષેત્ર ઉપરાંત જોવા જઈ તો રેલવે સિંચાઈ રસ્તા બાંધકામ તેમજ જાહેર ક્ષેત્રમાં દરેક જગ્યાએ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો જ ઉપયોગ વધતો જાય છે મોટાભાગના ઉદ્યોગો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને જ પ્રિફર કરે છે રેલવેમાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ સિંચાઈમાં એ રસ્તા બાંધકામ જે થતા હોય એમાં પણ આજે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આવી ગઈ આધુનિક મશીનરી એના માટે ઉપયોગમાં લેવાય છે તેમજ તમામ જાહેર ક્ષેત્રોમાં પ્રધાન ઉત્પાદન પદ્ધતિને જ વધારે મહત્ત્વ અપાયેલું છે આથી દેશમાં બેરોજગારીની સમસ્યા તીવ્ર બનતી જાય છે અને એટલે જ બેરોજગારીના અભ્યાસ માટે જે ભગવતી સમિતિ રચાયેલી છે અને એક બીજી પણ સમિતિ છે વેંકટરામન સમિતિ એણે ભારતમાં વધુ પડતા યાંત્રિકીકરણનો વિરોધ કર્યો છે એ આટલા માટે છે કારણ કે દેશમાં બેરોજગારીની તીવ્ર સમસ્યા છે જો આ સમસ્યાને હળવી કરવી હોય તો વધુ પડતું યાંત્રિકીકરણ દેશને પોસાય તેમ નથી એટલે જ વેંકટરામન સમિતિ અને ભગવતી સમિતિ દ્વારા વધુ પડતા યાંત્રિકીકરણનો શું થયો છે વિરોધ કરવામાં આવ્યો છે કારણ કે આ યંત્રો શ્રમિકોની રોજગારી છીનવી લે છે અને આ જ સ્થિતિ ભારતમાં દરેક ક્ષેત્રે જોવા મળે છે અત્યારે એટલે દેશમાં બેરોજગારી વધુ છે તો અહીં આપણે ચાર મુદ્દાની ચર્ચા કરી આગળના જે મુદ્દાઓ છે એ હવે પછી આપણે